6 ફેબ્રુઆરી આવતીકાલે ચૂંટણી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે, જેને લઈને આજે ફોર્મ ભરવા ઉમેદવારો ટેકેદારો સાથે પહોંચ્યા હતા, જે પૈકી ભાજપના વોર્ડ નંબર 7ના ઉમેદવારોએ પણ નર્મદા ભવન ખાતે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. વોર્ડ નંબર 7માંથી ભાજપે ભૂમિકાબેન નરેશભાઈ રાણા, શ્વેતાબેન કુણાલભાઈ ચૌહાણ, મનોજભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ અને બંદી શાહ ઉપર વિશ્વાસ મૂક્યો છે, જે તમામ ઉમેદવારો આજે શુભ મુહૂર્તમાં નર્મદા ભવન ખાતે ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા અને શુભ મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભર્યું હતું. ખૂબ જ ખુશી છે મારા કરતાં, મને જે ખુશી છે એના કરતાં કાર્યકર્તાઓની અંદર ખુશી છે, વિસ્તારના લોકોની અંદર ખુશી છે. જ્યારે વિસ્તારના લોકો માટે ભારતીય જનતા પાર્ટીએ આટલા સરસ ઉમેદવાર આપ્યા હોય તો લોકોની અંદર જે ઉત્સાહ છે તે ઉત્સાહ જોતાં મને ચોક્કસપણે એવું લાગે છે કે વડોદરા શહેરની અંદર સૌથી મોટી જીત વોર્ડ નંબર 7ની થશે. 4-4 ઉમેદવારો જંગી બહુમતીથી જીતશે. વોર્ડ નંબર 7માંથી અમે 4-4 ઉમેદવારો અત્રે ફોર્મ ભરવા આવ્યા છે. મિશન 76 જે શહેર વડોદરાની ટીમે નક્કી કર્યું છે એ અંતર્ગત અમે આજ મિશનને પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ. સાથે સાથે વિસ્તારના વિકાસના કામોની રૂપરેખા અમારી પાસે તૈયાર છે. ગત 5 વર્ષમાં અમારા કાઉન્સિલરોએ, ભલે 2 કાઉન્સિલર અમારી પાસે હતા પરંતુ સંગઠનની ટીમની સાથે અને અમારા ધારાસભ્ય શ્રી માનનીય શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ જે 5 વર્ષમાં આશરે 250 જેટલા ખાતમુહૂર્ત કરીને તમામ કામો પૂર્ણતાના આરા પર છે, મોટાભાગના કામો પૂર્ણ થયેલા છે. એ કામો શહેર તેમજ અમારા વિસ્તારમાં જગ્યા જગ્યા પર કરેલા કામો દેખાઈ આવે છે. સાથે સાથે લોકો પણ અમારી સાથે જે આપ જોઈ શકો છો એ વિશ્વાસ અને અદમ્ય ઉત્સાહ સાથે, કાર્યકરોના અદમ્ય ઉત્સાહ સાથે અમે ફોર્મ ભરવા જઈ રહ્યા છીએ.